ગુજરાત પોલીસની ગૌરવગાથામાં વધુ એક સિદ્ધિ. કેન્દ્ર ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો આયોજિત સાયબર ચેલેન્જ 2020 હેકથોનમાં પ્રથમ સ્થાન. સાયબર ચેલેન્જ 2020 હેકાથોનમાં મેળવતી ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ હેકાથોન અને સાયબર ચેલેન્જ 2020 સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત પોલીસની ગૌરવગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૌરવ સિદ્ધિની વિગતો આપતા જણાવ્યું છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડીસીપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં NCRBના 35મા સ્થાપના દિવસે અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. આ હેકાથોનમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ બેસ્ટ કેસ સ્ટડી, ઇનોવેશન ઇન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને તે અંગેના નવીન વિચારોની પોતાની એન્ટ્રી રજૂ કરી હતી. ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ તેમજ ઇન્કમટેક્સ કેસ ડિટેક્શન એમ બે એન્ટ્રી સાથે આ હેકાથોનમાં ભાગ લીધો હતો. દેશના રાજ્યો તથા પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ સહિત 500 જેટલી એન્ટ્રીઝમાંથી ગુજરાતની આ બે એન્ટ્રીની પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. આ હેકાથોનમાં અલગ અલગ 3 ટ્રેક રાખવામાં આવ્યા હતા. 3 પૈકીના ટ્રેક 3 અંતર્ગત ઈ રિક્ષા એવોર્ડ ગુજરાત પોલીસને પ્રથમ ક્રમ મેળવવા માટે એનાયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ ગૌરવ સિદ્ધિ માટે પોલીસ દળના અભિનંદન પાઠવ્યા છે. અત્રે આ નિર્દેશ કરવા જરૂરી છે કે સાયબર શાશ્વત પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તારીખ 11 જાન્યુઆરીએ લોન્ચિંગ કરેલું છે. એટલું જ નહીં, ગુજરાત પોલીસને જે અન્ય એન્ટ્રીને પ્રથમ ઇનામ મળ્યું છે તેમાં 7 નાઇજીરિયન હેકર્સ અને અન્ય 6 વ્યક્તિઓએ 26 રાજ્યોમાં 4572 ભારતીયોના એકાઉન્ટ હેક કરીને 12 રૂપિયા ઉપાડી લઈને ગુનો કર્યો હતો. તે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા શોધી કાઢી ગુનેગારોને જબ્બે કરવામાં આવ્યા હતા. ગુજરાતે સાયબર ક્રાઇમ સામે ત્વરાએ અને સચોટ પગલાં ભરી ગુનાખોરી નાથવાના હાથ ધરેલા નવતર અભિગમથી આ હેકાથોનમાં સરાહના કરવામાં આવી હતી. ડીસીપી રાજદીપસિંહ ઝાલા સહિત સમગ્ર સાયબર ક્રાઇમ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વિશાલ રાજપૂત, JDS TV, અમદાવાદ.